પિતાના ચહેરા પરનું સ્મિત, માતાના ચહેરાનો આનંદ, અને પછી એ મમ્મા પણ બોલતો થઈ ગયો. મમ્મા ત્યારે મેં સોશિયલ મીડિયા પર મૂક્યું હવે મારું બાળક બોલતું થઈ ગયું છે. માં, બસ આ એક શબ્દ સાંભળવા કોઈ પણ માં તરસતી હોય છે. આ માતા પણ એવી જ એક માતા છે જેણે પોતાના બાળકના મુખેથી માં શબ્દ સાંભળવા કેટલાય વર્ષો તરસવું પડ્યું. એવું એટલા માટે કેમ કે તેમના દીકરાને જન્મથી જ બહેરાશ હતી અને તેને કારણે તે શબ્દો બોલી પણ નહોતો શકતો. પરંતુ મા બાપનો જીવ કેમે કરીને બાળકને બોલતો કરવા અનેક મુશ્કેલીઓ સહન કરી. માતાએ નોકરી છોડી, પિતાએ ટ્રાન્સફર લીધી, અનેક જગ્યાએ ફર્યા અને આખરે મને એવી ઉમેદ હતી કે પહેલો શબ્દ લગભગ બાળક મા બોલે છે, પણ મારું બાળક તો પપ્પા બોલ્યો હતો અને એ પણ ચોખ્ખું પાપ્પા. બસ પછી જ્યારે થોડોક ટાઈમ થયો ને 15-20 દિવસ પછી એ મમ્મા પણ બોલતો થઈ ગયો. મમ્મા ત્યારે મેં સોશિયલ મીડિયા પર મૂક્યું હવે મારું બાળક બોલતું થઈ ગયું છે. શાયદ મેં એમ 10 મિનિટ બેઠી હતી ઓર ઉસકે તુરંત 15 દિન કે બાદ એનકા મેસેજ આયા કે યે લોગ અહેમદાબાદ ગાંધીનગર આ રહે હૈ ઓર અપના સર્જરી કરવા રહે હૈ ઓર એક કાન કા હી દોનો કાન કા કરવા રહે હૈ ઓર ફિર ઇનહોને અપના ટ્રાન્સફર ભી કરવાયા અહેમદાબાદ કોકી બચ્ચે કી થેરેપી કા ઇશ્યુ હો રહા થા બહોત જ્યાદા ઇનહોને અપની જોબ ભી છોડી મતલબ ઇનકી જિંદગી પૂરી બદલ ગઈ ઓર મુજે લગતા હૈ મેરા વો એક સ્ટેપ સ્કૂલ મેં જાકે એક 5 મિનિટ ઇનકો દેના શાયદ ઇસ બચ્ચે કી જિંદગી બદલ ગઈ હૈ. બાળકનો જન્મ થાય પરંતુ કેટલાક વર્ષો પછી જાણ થાય કે તે સાંભળવા માટે સક્ષમ નથી અને સાંભળી ન શકવાને કારણે તે બોલી પણ શકતા નથી હોતા. આવા કેસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સિવિલમાં 500 જેટલા બાળકોના વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયા અને તેમને બોલતા અને સાંભળતા કરવામાં આવ્યા. અને આ જ બાળકોએ જ્યારે સ્ટેજ પરફોર્મન્સ કર્યું ત્યારે સૌ હાજર લોકો અચંબા સાથે તેને જોતા રહ્યા. આ બધા જે બાળકો જેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે ઓપરેશન, અને પછી જે કોન્ફિડન્સ સાથે લોકો બોલી શકે છે, સાંભળી શકે છે, ગાઈ શકે છે અને સ્પીચીસ આપી શકે છે, એટલે બધા માટે આ એક મોટા મોટી પ્રેરણા છે, એક્ઝામ્પલ છે, ઇન્સ્પિરેશન છે. અને એ બધા પેરેન્ટ્સને, બધા બાળકોને મેસેજ આપીશું કે ખરેખર એમને જે પણ કરવું હોય કરી શકે અને આ રીતે એનું સ્પીચ થેરપી વગેરે જે ટ્રીટમેન્ટ છે સંપૂર્ણપણે લે તો એ પણ સંપૂર્ણ રીતે જીવન જીવી શકશે. સારા આરોગ્ય કાર્યક્રમ અમલીકરણ વર્ષોથી ચાલી રહ્યો છે. એના અનુસંધાને ભારત સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું અમલીકરણ કર્યું છે. ગુજરાતના કામગીરીને ધ્યાને લઈને આની અંદર દર વર્ષે શાળાની અંદરના બાળકોને ચકાસણી કરવામાં આવે છે અને અંદાજે 1.5 કરોડ ઉપરના બાળકોની તપાસણી થાય છે. 0-18 વર્ષ સુધીના તમામ બાળકો જેમાં BPL કે એવું કંઈ જોવામાં આવતું નથી અને એમને 0-18 વર્ષના બાળકોને કોઈ પણ જાતની તકલીફ હોય તો સરકાર દ્વારા મફતમાં સારવાર આપવામાં આવે છે. નિદાન સારવાર બધું મફતમાં થાય છે. આની અંદર હૃદય, કિડની, કેન્સર, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી ઉચ્ચ સ્પેશિયાલિટી કક્ષાની પણ જો અગર સારવાર આપવાની થતી હોય તો એ પણ આની અંદર મફત કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ ગુજરાતમાં 1001 બાળક એવું જન્મે છે જે જન્મથી સાંભળતા કે બોલતા નથી. ગુજરાતમાં કુલ 1,90,000થી વધુ લોકો બહેરાશનો ભોગ બન્યા છે. ત્યારે મા બાપ પણ બાળકના જન્મની સાથે જ બાળકની બહેરાશ બાબતે તપાસ કરાવે તે જરૂરી છે, જેથી કરીને તેની સારવારમાં વર્ષો એમ જ ન વેડફાઈ જાય. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.